सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। अत्यारे शियाळामां लीला वटाणा खूब ज सहેલાથી બજારમાં મળી જતા હોય છે, તો વટાણાનો આવો ટેસ્ટી નાસ્તો બનાવવો હોય તો વિડીયોની આખી જરૂરથી જોજો। તો હેલો દોસ્તો, હું છું તરુણા દરજી, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમને શેર કરવા જઈ રહી છું વટાણાના નાસ્તાની રેસીપી, જે તમે સાંજના સમયે નાસ્તામાં બનાવશો તો ઘરે બધાને ખૂબ જ ભાવશે। તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વટાણાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો વટાણાનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી તાજા વટાણા લીધા છે, તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું। પછી 2-3 સમારેલા લીલા મરચા, એક આદુનો ટુકડો તેને આ રીતે ટુકડા કરીને નાખી દઈશું। હવે આ બધું આપણે ક્રશ કરી દઈશું, આમાં પાણી નાખવાની જરૂર નથી। હવે આ ક્રશ થઈ ગયું છે, આવું દરદરું જ પીસવાનું છે। મેં આને પાણી વગર જ ક્રશ કર્યું છે। હવે આપણે બેટર તૈયાર કરી દઈએ। તો એક વાસણમાં આપણે 1 વાટકી મેંદો નાખી દઈશું, પછી 4-5 ચમચી ચોખાનો લોટ નાખી દઈશું, અને તેમાં 1/2 વાટકી મીડિયમ ખાટું દહીં, અને તે જ વાટકીમાં પાણી રેડીને તેને પણ આમાં એડ કરી દઈશું, અને હેન્ડ મીટરની મદદથી બધું મિક્સ કરી દઈશું। થોડું થોડું પાણી નાખીને બધું મિક્સ કરી દઈશું। બેટરને વધારે પતલું કરવાનું નથી, થોડુંક થીક રાખવાનું છે। હવે આમાં 1 મોટું બટાકું છીણીને નાખી દઈશું। બટાકાને મેં પહેલેથી બાફી લીધું હતું અને તેની છાલ પણ કાઢી લીધી હતી। હવે આપણે વટાણા ક્રશ કર્યા તેને પણ આમાં એડ કરી દઈશું, પછી 1 ચમચી ચીલી ફ્લેક્સ। તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આખું જીરું, અને થોડાક લીલા દાણા ઉમેરી દઈશું, અને આ બધું આપણે મિક્સ કરી દઈશું અને બેટર તૈયાર કરી દઈશું। હવે બેટરને ઢાંકીને તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આમાં 5 ચમચી ખાવાનો સોડા નાખી દઈશું, અને સોડાને એક્ટિવેટ કરવા 1 ચમચી જેટલું પાણી રેડી દઈશું, અને હાથ વડે બેટરને ફેંટી લઈશું। હવે બેટર ફેંટાઈ ગયું છે અને આપણું ખીરું તૈયાર છે। તો થોડું ખીરું હાથમાં લઈશું અને તેને તેલમાં તળવા મૂકી દઈશું। તો તેલને મેં પહેલેથી ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું, અને તેને આ રીતે ધીરેથી હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો લીલા વટાણાનો નાસ્તાનો રંગ કેટલો સરસ આવ્યો છે। આને તમે વટાણાના પકોડા પણ કહી શકો છો। આપણે ગેસ મીડિયમ ટુ લો રાખીશું। હવે પકોડા ગોલ્ડન રંગના થઈ ગયા છે, તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું, અને આ જ રીતે બધા પકોડા તળી લઈશું। પકોડા કેટલા ટેસ્ટી દેખાઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો। તમે આ પકોડાને ધાણાની ચટણી, સોસ કે બેસનની ચટણી સાથે ખાઓ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। હું આજે પકોડાને ધાણાની ચટણી સાથે પીરસવાની છું। તો કેવી લાગી તમને વટાણાના પકોડાની રેસીપી, કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।